तो वधु एक महत्वना समाचार मळी रह्या छे जेनी अंदर चूंटणी पंचे गुजरात हाईकोर्टनी अंदर माफी मांगी छे। आ मोटा समाचार कही शकाय, हाईकोर्टनी अंदर चूंटणी पंचे माफी मांगी होवाना समाचारो मळी रह्या छे। मतगणतरी अलग अलग करवा मुद्दे अरजी करवामां आवी हती, जेने लईने चूंटणी पहेला समय जवाब रजू कर्यो न हतो अने पंचे चूंटणी पंचे गुजरात हाईकोर्टनी माफी मांगी छे। तो 15 फेब्रुआरीए वधु सुनावणी हाथ धरावानी छे। गुजरात कोर्टनी अंदर चूंटणी पंचे माफी मांगी होवाना समाचार अत्यारे प्राप्त थई रह्या छे। हाईकोर्टमां चूंटणी पंचे माफी मांगी होवाना समाचार अत्यारे मळी रह्या छे। मतगणतरी अलग अलग करवा मुद्दे अरजी करवामां आवी हती अने तेने लईने चूंटणी पंचे जे कोर्टनी अंदर जवाब रजू करवानो हतो ते नथी कर्यो। तो आज अंगे वधु विगतो माटे संवाददाता रिजवान शेख जोड़ाई चुक्या छे। जी रिजवान, चूंटणी पंचે ગુજરાત હાઈકોર્ટની અંદર માફી માંગી છે, શું છે વિશેષ વિગતો? ખાસ કરીને જો ચૂંટણી પંચ દ્વારા જે સોગંદનામું રજૂ કરવા માટે જે હાઈકોર્ટે જે સમય આપ્યું હતું કે 6 તારીખ સુધીમાં તેઓ સોગંદનામું રજૂ કરે, પરંતુ તેમણે 8 તારીખે રજૂ કર્યું, એટલે 2 દિવસ પછી રજૂ કર્યું, જેથી કોર્ટ જે છે નારાજ થઈ હતી, ને જેને લઈને આજે જે સુનાવણી હાથ ધરવામાં આવી તેમાં ચૂંટણી પંચે માફી માંગી છે કે 2 દિવસ લેટ જે એમનું સોગંદનામું રજૂ કરવામાં આવી છે તેને લઈને માફી માંગવામાં આવી છે। અને સૂત્રો પાસેથી એવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જે સોગંદનામું જે રજૂ કરાયું છે તેને રેકોર્ડ ઉપર અત્યારે નથી લેવામાં આવ્યું છે તે પણ અત્યારે જાણવા મળ્યું છે, અને આગામી 15 ફેબ્રુઆરીએ આ મામલા લઈને વધુ સુનાવણી હાથ ધરાઈ શકે છે। જી તો રિઝવાન, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો ચૂંટણી પંચે ગુજરાત હાઈકોર્ટની માફી માંગી છે, અલગ અલગ તારીખો પર મતગણતરી મુદ્દે જે એફિડેવિટ રજૂ કરવાનું હતું, જે જવાબ રજૂ કરવાનો હતો, તે જવાબ રજૂ ન કરતા ચૂંટણી પંચે હાઈકોર્ટની અંદર માફી માંગી છે। કોર્ટે જે સમય મર્યાદા આપી હતી એ સમય મર્યાદામાં જવાબ રજૂ ન કરતા માફી માંગવી પડી છે।